રાંદેર રોડ ખાતે આવેલ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાંદેર રોડ પાલનપુર પાટિયા ખાતે આવેલ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે ફ્રીમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, મહંત શ્રી બટુગીરીજી, સોન ફોનમાં નાયબ પોલીસ કમિશનર પન્નાબેન મોમૈયા તથા અડાજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમવી તડવી હાજર રહ્યા હતા. જય શ્રી ગણેશ. હું અનિલ બિસ્કીટવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ. આજે રાંદેર પોલીસ વિસ્તારના આર્થિક પછાત અક્ષમ કુટુંબના વિદ્યાર્થી બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિદ્યા અને સંસ્કાર ભારતી સ્કૂલમાં પાલનપટ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો. આજે આ કાર્યક્રમમાં બાળકોને નોટબુક વિતરણ કરવામાં ડીસીપી જોન ફોર પન્નાબેન મેડમ આવ્યા હતા, સાથે પીઆઈ તડવી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને અમારા ગણેશ સમિતિના સંત મહનસિંહ બટુગીરી બાપુ અને ગણેશ સમિતિના રાંદેરના સહયોગ એવા ધર્મેન્દ્ર આપસીડા અને બીજા ઉપસ્થિત રહ્યા હતા. આજે બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરી એને સંસ્કાર સિંચન થાય, ધર્મશક્તિ દેશભક્તિ વાળવાના પ્રયત્ન અમે કરી રહ્યા હતા. મને વિશ્વાસ છે કે આજે આ નોટબુક વિતરણ કાર્યક્રમ દ્વારા સમગ્ર સુરતના મંડળો પણ અમારી પ્રેરણા લઈને સમગ્ર સુરતના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિનામૂલ્યે નોટબુક અથવા આર્થિક સહાય કરે, શૈક્ષણિક સહાય કરે એવી આશા રાખીએ છીએ. અને આ ગણેશ ઉત્સવ દ્વારા લોકો દેશની સેવા કરે, ધર્મની સેવા કરે, રાષ્ટ્રની સેવાના લોકો જે સેવા માનવી છે તેની સેવા કરે એવી આશા રાખીએ છીએ. વધુમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે નોટબુક વિતરણ કાર્યક્રમનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, એલકે સાદ ન્યૂઝ, સુરત.